मैनी मैनी हैप्पी एनिवर्सरी। केवर मारा सब्सक्राइबर हो तुमने कमेंट करी कि नहीं करी, विश करी कि नहीं। हेलो यूट्यूबर फैमिली, केम छो? सौने गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज भाई ने पेलो बर्थडे, सॉरी बर्थडे बर्थडे मैं बहुत याद आवे, कारण बे दिवस पछी बर्थडे आवे छे कमलेश भाई नो। तो भाई भाभी हैप्पी मेरेज एनिवर्सरी। हमना नास्तो करी लोको ने मस्त फोन करी अमे तो अत्यारे मस्त जमावट लाव्यो छे। आहा हा हा हा, संभारो, समोसा, चटनी, वाह। पीले आ डूंगरी वालों शू कर नव? અને એમને છે ને દાનાભાઈએ મસ્ત મજાની અંદર સિંગ નાખી છે, સેવ નાખી છે। હું તો ફર્સ્ટ ટાઈમ કહું, કચુંબર માં આવી તો કોઈ હાલતું હોય, બહુ જબરજસ્ત કરે। ગાઠિયા ખાવાના છે, આજે મોજ કરવાની છે ભાઈ ભાભી ને મેરેજ ની પાર્ટી, અને જોડે સમોસા ગરમા ગરમ। અને દિશાબેન ને કોમેન્ટ આવી હતી કે ભાઈ રોની ભાઈ કેમ દેખાતા નથી, લ્યો ભાઈ એ તો સવાર સવાર માં નાવા જાય છે। ના હું જ જલ્દી ઘરે હાજર હોતો નથી એટલા માટે એ સવાર સવાર માં નાવા જાય છે ને એના કારણે, અને આવી આવા ચોમાસા માં નાવા જાય બોલો। ઠંડુ નથી તો પાણી દે, કશું કરે જે દુનિયા કરતી ને એથી ઊંધો કરવાનું તો જ આગળ જાય। હાલો વાહ, ચલો ભાઈ એટલે હાલ કોઈ ખાતું નહીં, આપણે ખાવાનું ચાલુ કરવાનું, એટલે અમે મસ્ત નાસ્તો કરી લઈએ। નેનો અત્યારે અમે જઈ રહ્યા છીએ એક મંદિરે દર્શન કરવા માટે, હવે તમને પણ મંદિર બતાવીએ, બહુ મસ્ત મંદિર છે, એની પાછળ બેઠી છે। એટલે કૂતરા રમણ રમણ કરો બોલો, કૂતરાને આમ આવ બે આંગળી ગાલ દે બોલ મમ્મી। હા એ તો હારા છે, કૂતરા કે બચકા નહીં પડતા। હા મારો હાથ થોડો દૂર જ હતો તો છે, ખબર કે ખબર નહીં કે કૂતરા થોડુંક આગળ આવી ગયો અને મોઢામાં આંગળી મૂકી દીધી, તો કૂતરા કશું કર્યું નહીં, પછી હાથ બધ ધોળાઈ દીધા જો એ પાછળ મસ્તી કરવાની ચાલુ। હા છે બાજુડ આવું છે આગળ જો, તમને મસ્ત બતાવું છું, અમને પછી બતાવીશ, હું ખાલી કહીશ ને કે જો બા ગયા બા ગયા, તો કજ્જો કરી કરીને આવો જો તું તો જો ગાય। અમે ગામડા બાજુથી નીકળ્યા છે, ત્યાં મસ્ત અને મોર આવે છે, અત્યારે લિંચ આવ્યા છીએ, ખોડિયા માતા નું મંદિર છે દર્શન કરવા માટે। હા જે કલો કે તે કવાની જે માં કલો કલો જે જે હે જય માં કુરિયા માં એ લિંચ ગામ માં દેવકી માં કૂવો આવેલો છે, પાસે હોય છે પાણી અંતર પાણી? ઓહો ખાસો ઊંડો જાતો, મેં તમને ઝૂમ કરીને બતાવું, ધની તાઈ તાઈ અત્યારે કમલેશભાઈ અને ભાભીના જોડે વિડીયો કોલિંગની વાત કરીએ, એ આન્સર મમ્મીનો નવો ફોન છે ને એ, હા કન્ટિન્યુ હલાવ શું કરીએ તારા આવે, હા મારા જેમ તો ફાવે જ નહીં આવું। હા અબે યાર, હા ભાઈ મેની મેની હેપી એનિવર્સરી, બર્થડે તારો યાદ આવે, હું બે ત્રણ વખત બોલાણું ભાઈ યાર, બર્થડે બર્થડે એ બોલ, કાલે બોલ દે, કાલે બર્થડે બોલ। હમ ગેર છો કેમ અટકી જાય, ઘણા લોકો ઓછું આવતા
નસીબ વાળાનું હોય ને, નસીબ જોયે ને, નસીબ. હા, ક્યાં ક્યાં ભાભી? મેની મેની હેપી એનિવર્સરી. કેવું રહ્યું? મારા સબસ્ક્રાઈબરો તમને કોમેન્ટ કરી કે નહીં કરી? વિશ કરી કે નહીં? બોલો બીજું કયો કઈ સરપ્રાઈઝ આપવાના હતા? શું હતી સરપ્રાઈઝ? એ વાત મને વાય વાય ન્યૂઝ મળ્યા કે ભાઈ કોઈક સરપ્રાઈઝ છે. શું છે અમને ખબર તો પડવી જુઓ ને. એવું છે? મારા મને કહે તો ભાઈ મેરેજ એનિવર્સરી દિવસે રાખેલી હશે. 15 તારીખે. 15 તારીખે ચોટી ગયું. તારો ફોન નહીં જોતો, ત્યાં વરસાદ વધારે. અચ્છા, જોખમ એટલે એવી તો કઈ જગ્યાએ કે જોખમ લઈને જવાનું? અચ્છા, ઘરે રહેવું, સુરક્ષિત રહેવું. ઘરે રહેવું, સુરક્ષિત રહેવું, અને જોખમ વધારે ના લેવું હોય તો માઉન્ટ આબુ આવવું. મોટું પપ્પુ લે, જો મોટું પપ્પુ એ ઊંઘમાંથી ઉઠી જ નહી. અને મમ્મી કાલે કાલે બર્થડે ને તારો? બર્થડે એમ ભાઈ કાલે? હા હા, કાલે બર્થડે. હા, તો કાલે શું બનાવીશ? આજે એના સેવ બનાવી જો, અમે ડમરું સેવ બનાવી. ડમરું સેવ, ડમરું સેવ. કાલે એના ગમતી વેરમી બનાવી. હા હા, વેરમી બનાવવા આવશે ભાઈ કાલે. આવી જાય ઓડો સબ ફેમિલી. અને ભાભી માટે ભાઈ એને જે ભાવતી મને કે મમ્મી મને આ ભાવે તે એના માટે પણ બનાવીશું ને. આપણે ક્યાં અલગ છે કોઈનાથી? તો પછી સાથે બધા સેલિબ્રેશન કરી શકીએ એવું કઈ પ્રોગ્રામ રાખજો. હવે તો બધાને ઘેર ગાડી છે, ખાલી એક ફોન કરો કે ભાઈ અહીં જવાનું છે તો બધા હાથે જ રહીએ. લે રુચિતા વાત લે, કરી દો, બોલ દે. અરે બધું દેખાય, તું લે ને આ દેખાય. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ, થેન્ક યુ. ચલો હાય બેટા. કે મોટું પપ્પુ હેપી બર્થડે કહી દે તું. તાર હેપી બર્થડે કહી દે એટલે ચોકલેટ આવી જશે. હા, ચોકલેટ આવી જશે. ઠીક છે, વાંધો નહીં. ચાલ અમે આવા જમીએ શાંતિથી. કે આજે ઘરે જમવાનું છે કે બહાર લોજમાં? આજે અમને પાર્ટી ના હોવી જોઈએ. મહેસાણા હોવી જોઈએ. અમે છે ને આજે જમીશું ને એને ભાઈ ગૂગલ પે નો સ્ક્રીનશોટ પાડીને તને વોટ્સઅપ કરી દઉં તો પેમેન્ટ કરી દેજે. એમાં બર્થડે તારા તરફ. આજે અમને તારા તરફ પાર્ટી હોવી જોઈએ. હે ત્યારે તમ તમારે જાપતી નહી. તમે કોઈ પણ સારા સારી હોટલમાં જાઓ, કાં તો ડોમિનોસ પીઝા ખાવા જાઓ. અચ્છા, એવું છે એમ ને? હા, તો આજે તો મમ્મી 3 દિવસ પાર્ટી મળશે આપણને તો. ના, આજે આજે લગ્ન એનિવર્સરી ની પાર્ટી લેવાની, બર્થડે ની નહીં લેવાની. ચલો ફાઇનલ લે ભાઈ. એ સારું, ચાલ જય માતાજી. અમારું કામ થઈ ગયું. થેન્ક યુ સો મચ. મમ્મીએ પાર્ટી માંગી લીધી છે, જઈશું.
ક્યાં જશો? 3 દિવસ જવું પડો, એક દિવસ ના લેવાય પછી. એક જ આજે એનિવર્સરી ની લેવાની, કાલ બર્થડે ની લેવાની. ભાભી બર્થડે ની, ભાઈ ના બર્થડે ના, 3 દિવસ અમારે બધા. તને ખબર ને, એટલું અમે થી આવો ને એટલું અમે દોડગણું આવવું પડે. 3 દિવસ ના કરવાનું હોય શું કેવું ભાઈ? જે હાલે રાજી રહેવાનું, ભલે જે ખવડાવે. ખાવાનું તો અમારા જ છે, મેનુ અમારા જ, પેમેન્ટ એ ભાઈ ભાઈ કરશે. સર જોઈ દેખ્યું જમ થશો તો, સેટિંગ થશો તો જઈશું જમવા માટે. જેવો વરસાદ, વરસાદ. ચલો અત્યારે શું બનાવી જમવા? સેવ બનાવી, ડમરુ સેવ બનાવી. ડમરુ સેવ તમને ખબર છે? અમે બહુ ખાતા નાનપણમાં, હાલે અમુક ટાઈમે બની જતી હોય છે. બતાવજો ડમરુ સેવ ક્યાં. હા, આ ડમરુ સેવ એકચ્યુઅલીમાં લોકો આ ડમરુ સેવ બી કહેતા હોય છે. આ બટાકા તો, હા મેં તમને બતાવી દીધું ને આ ટાઈપની સેવ હોય. મમ્મી પહેલાથી ડમરુ સેવ વધારે, હા અમુક સેવૈયા પણ કહેતા હોય છે. રોટલી અને બટાકા તો છે જ, બટાકા તો મેં સેવ બનાવી. હા મારા માટે નથી બનાવી ભાઈ, ઉડતું તું મારા જોડે ના લાવતી. અત્યારે અમે લોકો સૌ ફેમિલી જઈ રહ્યા છે જમવા માટે. શું જમવાનું છે? કયો આજે? આજે પંજાબી જ ખાવાનું. પંજાબી? હા મમ્મી ને કીધું આપણે કઈક પીઝા બીજા ખાવા જઈએ. મમ્મી કે આપણે પીઝા નહીં ખાવાનું. ઊંચાઈ ગયા પીઝાથી, થોડા દિવસ ગેપ રાખીએ. પછી થોડા દિવસ ગેપ રાખીએ, આજે લગભગ પંજાબી ખાવું તો પંજાબી ખાવા જઈશું અમે. કઈ હોટલમાં જવું બોલો? આનંદ. આનંદ ભાવ તારે? આનંદ જ મારો ડિસિઝન છે. હા ભાવ તો ડિસિઝન છે, આનંદ હોટલમાં જમવા જવાનું છે. ધનુષ બેટા તારે? ધની બેઠી છે પાછળ જોજો. હા એ તમે ગમે ત્યાં જાઓ, મને ખાલી મમ મમ આપી દેજો, હું ખાઈ લઈશ શાંતિ, જે આપશો હું ખાઈ લઈશ. ચલો ફટાફટ પહોંચી આનંદ રેસ્ટોરન્ટ. ધની ને ચમચી મળી ગઈ એટલે. ક્યાં ગયા ચમચી તારી? બતાવજો તો ચમચી. ચમચી બતાવ બેટા તારી, ચમચી ક્યાં છે? રમકડું તારું જો, એના હાથમાં ચમચી લઈ લીધી એટલે રમ્યા કરશે. હવે ટેબલ ટેબલ પર બેસી ગઈ. હવે જનુ આ ઘર બેટા આપણું, અહીં આલી આલી કરવાની છે. હજુ ઓર્ડર ઓર્ડર ચાલુ રહ્યું છે, હજુ ડિસિઝન ફાઇનલ થાય પછી ઓર્ડર આપવાનો છે. અને આ રેસ્ટોરન્ટ ઉપર હું જમવાનું ઓફિસ મંગાવતો હતો, મારા બેંકની ઓફિસ છે. જ્યારે હું બેંકમાં જોબ કરતો ને, કોઈ દિવસ ટિફિન ના લાવ્યો હતો ને, તો આ હોટલથી પાર્સલ મંગાવી લીધું. આવી જતા ફૂડ ઘણું સારું હોય છે. આનંદ રેસ્ટોરન્ટ કરીને છે, એરપોર્ટની એક્ઝેક્ટ સામે છે, બાજુમાં સંકેત ઇન્ડિયા છે. કોઈ દિવસ આવવાનો પ્લાન કરતા હોય તો આવી શકો છો. ફૂડ ક્વોલિટી ઘણી સારી હોય છે. અત્યારે સાસુ બહુ બે જણા ડિસિઝન લઈ રહ્યા છે કે શું ખાવું છે શું નથી ખાવું. ધનવી આજે રાજી રાજી થઈ છે હે ધનુ? તારે ક્યાં કૂદવાનું આવે છે? લો બે જણા કૂદવાના છે. લો ભાઈ અત્યારે આવી ગયા મસાલા પાપડ. આજે બડે પપ્પા કી શાદી હે ભાઈ. ચલો ભાઈ મસાલા પાપડ શરૂ કરતે હે. ધનુ ભીને મારે, ધનુ કાકા ભીને મારે. ઓ કહી દે નહીં નહીં. મરચી બે ત્રણ પીસ લાવો. શું કે મમ્મી? ન તો સબ્જીમાં બોલ, કઈક સબ્જીમાં શું આવ્યું કે તારે? આ કઈ સબ્જી ઓર્ડર કરી હતો? કે આ વેજ સબ્જી મંગાવી છે, ડુંગળી લસણ વગરની પપ્પા માટે. અને આ પનીરની સબ્જી છે. આ પનીરમાં કઈ પણ સબ્જી ભાઈ હે રુચિતા? પનીરમાં કઈ સબ્જી છે ભાઈ? પનીરની છે, હજુ કઈ નામ આવ્યું નહીં એનું. મમ્મી કે પનીર કઢાઈ
પનીર કઢાઈ અને અમે મંગાવ્યા છે મરચા, અને અમે બસ શરૂ કરીએ. હે તારે શું ખાવાનું છે? બીજું મંગાવ્યું છે જીરા રાઈસ દાલ ફ્રાઈસ, પપ્પાએ જમી લીધું છે અને રુચિદાર તન્વીને રાખ્યો છે. હાલ પપ્પા તન્વીને રાખશે, રુચિદાર આવા જોડે અમારે જોડે જશે. હા બેટા જો હવે આવી તમે પાણી બધા ખાઈ ખાઈને જતા રહ્યા, હું એકલો વધ્યો છું, મારી પ્લેટ ચાલુ છે. પેમેન્ટ ભાવેશ કરવાનું છે, બીજું આઈસ્ક્રીમ ખાવા જવાનું છે, એ મારા તરફથી છે. ભાવેશ આજે કેમ પાર્ટી આલી મને ખબર નથી, બાકી મેરેજ એનિવર્સરીની કોઈ પાર્ટી નથી, ભાવેશના તરફથી આજે પાર્ટી હતી એટલે થોડુંક વધારે ખવાઈ ગયું. શું કરવાનું? મેં મહિનામાં એક વખત તો હોટલમાં જઈને ટ્રાય મારવાની. આપણે રોજ તો ઘેર રોજ ખાઈએ છે, હોટલ વાળાને પણ કઈ ખાવું પડે ને. મને ખબર ને, મારે તને મારે તારી ટાલ પાડવી હોય ને હું ગમે તે રીતે પાડું. ચાલ અહિયાં ગાડી થોડીક દૂર ઉભી રાખ બરાબર, અને સામે કિશોર માં જતો રે. કિશોર મારે કિશોર નહીં ખાવું, તારે તું કહેતો દે જ ખાવાનું છે. હા તો કહું, હું કહું સાંભળતો નહીં પૂરી વાત. કિશોર માં જા અને કે 1 2 3 4 5 6 જુલુબાર જુલુબાર. હા જુલુબાર. ઓકે ચલો જુલુબાર. ભાઈ કેવું આવે જુલુબાર? એઝ અ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છે. તું જા તો ખરા, ભાવસ ઘણી વખત ટ્રાય કર્યો. હા ધેની માટે ને આ તો 5 જુલુબાર લઈ આવ. ઓકે ફાઇનલી મારો જુલુબાર આવી ગયો છે. આ લે બેટા, લે મુક. આ રહ્યો અમારો જુલુબાર. ચોકોબાર ના બદલે જુલુબાર નામ આપવામાં આવ્યું છે હેવર તરફથી. ગુડ. ચોકોબાર છે જ નહીં યાર, તો તું ખાઈને જો. એટલે લે આઈસ્ક્રીમ ટ્રાય કરજો. જો મારા ધનવીબેન ને ખાસ ગમી ગયું છે આ, હજો જેના પગ લે ને એટલે રાજી થઈ જઈ રહી. જો કોઈ પેડ પ્રમોશન નથી, આ હેવમોર ની સારી વસ્તુ છે એટલે અમે કહીએ છીએ. ભાઈ મને ગમી. હા ધનુ ખાવાનું ને ધને. જો જોલી બાલ, જોલી બાલ, જોલી બાલ. બસ કાલે મારા મોટા ભાઈ એવા કમલેશભાઈ મોદી મોરબીથી, એમનો કાલે જન્મદિવસ છે. મેને મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કમલેશભાઈ, જુગ જુગ જીવો. લે બર્થડે આપે. કોનો બર્થડે છે ખબર છે? હા કોનો છે? મોટા પપ્પા. મોટા પપ્પાનો. હા કે હેપી બર્થડે. હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે. મમ્મી ને કહી દે હેપી બર્થડે બેટા. ભાઈ તો અલગ થી આવે. હેપી બર્થડે, હેપી બર્થડે. કાલે ગુરુ પૂર્ણિમા છે, તો આપ સૌને હેપી ગુરુ પૂર્ણિમા. ભાઈ તારે કેવા ગુરુ પૂર્ણિમા વિશે કોઈ? ગુરુ પૂર્ણિમા એવું નહીં કે આપણાથી જેટલા મોટા હોય એને ગુરુ નમન કરવા જોઈએ, પણ તમારી લાઈફમાં કોઈ પણ રીતે આડકતરી રીતે તમારી ઉંમરથી નાના હોય કે કોઈ બી વસ્તુ હોય જે તમને કઈક લાઈફમાં શીખવાડે છે ને એ ગુરુ. એ ગુરુ 100% વાત સાચી છે. જે તમને કોઈ શીખવાડે કીધું તું એટલે અત્યારે હું એ વસ્તુ ફોલો કરું છું. તો કદાચ હું ક્યાંક કોકનો ગુરુ છું, કાં તો હું કંઈકના મોટા એમને ગુરુ બનાવું છું. હંમેશા કોકના કોકને ગુરુ બનાવતા રહેવાનું અને ચેલો જેટલું બન એટલું મજા છે. અને એવું હોય ને તો ગુલાબ નો મસ્ત હાર પહેરાવી દેવાનો. મોટા મન શીખવાડ્યું. વાહ અમે તારો ગુરુ કોણ? મોઢેશ્વર માતાજી છે. દરેક ના જીવનમાં કોઈક ના કોઈક ગુરુ હોય, કોઈક ના કોઈક
કઈક ને રીતે કઈક ને કઈ શીખતા આવતા હોય છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય, રાધે રાધે, હેપી બર્થડે ભાઈ.